समग्र बनासकांठा जिल्लामां छेल्ला કેટલાય સમયથી અકસ્માતોની વણઝાર વરસી રહી છે। મોટર વ્હીકલ એક્ટ કાયદાનું ઉલ્લંઘન કરી કેટલાક વાહન ચાલકો બેફામ બની ગફલત ભરી ડ્રાઇવિંગ કરી નેશનલ હાઈવે પૂર પૂરપાટ ઝડપે વાહનો હંકારતા અકસ્માતો સર્જી રહ્યા છે। ત્યારે આજે ડીસા બનાસ નદીના પુલ પાસે ટ્રક અને વરના કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રાણપુર ગામના બ્રિજેશ બારોટ નામના યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા ચકચાર મચી જવા પામી હતી। રાણપુર ગામના બ્રિજેશ બારોટ નામના યુવાનનું મોત થયાના સમાચાર પ્રસરી જતા ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, જ્યારે અકસ્માતની ઘટના સ્થળે ટ્રક મૂકીને ટ્રક ચાલક ફરાર થઈ જતા તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ટ્રકનો કબજો મેળવી ટ્રકને તાલુકા પોલીસ સ્ટેશનમાં લાવી ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। દીવ દરવખા વીજ કંપની ખાતે 500 જેટલા ખેડૂતોએ 8 કલાકનો વીજ પુરવઠો આપવા માટે ધરણા કર્યા। દિયોદરના વખાજેટકો વીજ કંપની ખાતે આજે 500 જેટલા ખેડૂતો 8 કલાક વીજ પુરવઠો આપવાને લઈને ભારે સૂત્રોચ્ચાર કરી ધરણા યોજ્યા। રામધૂન બોલાવી ખેડૂતોએ વીજ કંપની જોડે માંગ કરી છે। વીજ કંપનીના અધિકારીઓ અને સરકારના મંત્રી દ્વારા 8 કલાક વીજળી આપવાની જાહેરાત પોકળ સાબિત થતા આજે દિયોદર તાલુકા ખેડૂતો વખાજેટકો કંપની ખાતે ખેડૂતો એકઠા થઈ રજૂઆત કરી ધરણા પર બેઠા। સરકાર અને વીજ અધિકારીઓ 8 કલાક વીજળી નહીં આપે તો ધરણા યથાવત રહેશે એવી ચીમકી ઉચ્ચારી છે। આજની મેડિલી સરકારે 8 કલાક કીધેલું છે અને અમારો હક છે એટલે માંગા છે। આજની મેડિલી સરકારે 8 કલાક આલી, આજનો મેડલો મંત્રી પણ બોલ્યો હતો કે તમને 8 કલાક વગર કાપે લાઈટ મળશે અને 2-3 દિવસ પછી પાછી 6 કલાક અને ટીપો મારે છે એટલે અમારું વાવેતર કરેલું બાજરીનું બળેલું છે। અમે સરકારમાં એક જ રજૂઆત કરે છે કે 8 કલાક તાત્કાલિક કરે, ન કે અત્યારે ધરણા ઉપર બેઠેલા એક પણ ખેડૂત ઉઠવાનો નથી અને આનું પરિણામ આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે અને આની તમામ જવાબદારી આજની બેઠેલી સરકારની રહેશે। ઓછી આલિયાનું વળતર પણ આપણે જોઈએ। સરકાર એવી વાતો કરે છે કે 2022 ની અંદર ખેડૂતોની આવક બમણી કરીશું, બીજી બાજુ ખેડૂતોનો જે હક છે 8 કલાક વીજળીનો એ પણ પૂરતી આપતી નથી અને એક બાજુ પેટ્રોલના ભાવ વધે છે, ગેસના ભાવ વધે છે, ખેડૂત કઈ રીતે નભે એની પણ સરકારને કોઈ ચિંતા નથી। એક બાજુ આપણે વાતો કરીએ છીએ મોટી મોટી કે આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતોને 8 કલાક પણ વીજળી ના મળે તો ખેડૂત ખેતરની અંદર કઈ રીતે શું પેદા કરે, એના છોકરાઓને કઈ રીતે ઉછેરે, એના છોકરાઓને કઈ રીતે ભણાવે અને અમારે જે અમે 8-10 કલાકનું આમ તો કાયદેસર અમે બિલ ભરીએ છીએ એમાંથી 8 કલાક કર્યું અને હવે 6 કલાક કરવા જયારે સરકાર જઈ રહી છે ત્યારે અમારી ઉગ્ર માગણી છે કે જો અમારી માગણીઓને સંતોષવામાં નહીં આવે ને અમને જેટલી પણ વીજળી ઓછી આપી છે 2-2 કલાક જેટલી પણ કાપી છે એનું વળતર પણ સરકારે ચૂકવવું પડશે, નહીતર આનું પરિણામ સરકારે ભોગવા તૈયાર રહેવું પડશે 2022 ની અંદર। ડીસા જીઆઈ ડીસીમાં 10 ટ્રકોમાંથી ડીઝલ ચોરી થતા ફફડાટ ફેલાયો। ડીસા જીઆઈ ડીસી વિસ્તારમાં ઓઇલ મિલ મોટા ભાગે ડીસા આવેલ હોવાથી રાજસ્થાનના વેપારી દ્વારા પોતાના વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં રાયડાનો જથ્થો ટ્રકમાં ભરી ડીસા જીઆઈ ડીસી વિસ્તારમાં
લાવવામાં આવે છે ત્યારે રાજસ્થાનમાંથી આવેલા ટ્રક ચાલકો પોતાની ટ્રકમાં રાત્રિ દરમિયાન સૂઈ ગયા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સો જીઆઈડીસી સીમા પાર્ક કરેલ 10 થી વધુ ટ્રકોમાંથી ડીઝલના ટાંકાનું ટાંકણ ખોલી ડીઝલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે બાદ ટ્રક ચાલકો સવારે જાગ્યા ત્યારે પોતાની ટ્રકના ડીઝલ ટાંકાના ટાંકણ ખુલ્લા જોવા મળ્યા હતા. તેમજ ડીઝલના ટાંકામાંથી ડીઝલ ચોરી થઈ જવાનું જાણતા મળતા ટ્રક ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કાલના ચોટનથી ભરીને આવ્યા ડીસા જીઆઈડીસી મેં ગાડી રાયડો. રાતે 11 વાગ્યા સુધી અમે જાગતા હતા. રાતે 11 વાગ્યા પછી અમે ઉઠતા. એથી પછી અમારે ડીઝલ નીકળી ગયો ટક્કીમાંથી. 200 લિટર ડીઝલ કાઢીને જતા રહ્યા. ફેક્ટરીવાળાને કીધો તો એ અમારી કોઈ જવાબદારી નથી, તમે તમારે જે રીતે ધ્યાન રાખો છો. અમે રાતના ઉજાગરામે હતા, સૂઈ ગયા, અમારો ડીઝલ કાઢી ગયો, કોઈ સુનાઈ નથી. અક્ષર ફેક્ટરી કેટલી ગાડીઓમાં ચોરી થઈ હશે? 10 ગાડીમાંથી 200 લિટર ડીઝલ લઈ ગયા. થરાદમાં ખેડૂતોને વ્યાજ વસૂલી પરત આપવાની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું. થરાદમાં ખેડૂતોને વ્યાજ વસૂલી પરત આપવાની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું. ખેડૂતોને આપતી પાક ધિરાણ સહાયમાં 3 લાખ સુધી 0% વ્યાજની જોગવાઈ છે. રાષ્ટ્રીયકૃત બેંકોએ ખેડૂતો પાસેથી સરેરાશ 7% વસૂલ કરી હતી. જે વ્યાજ પરત આપવાની સતત માંગ કરવા છતાં પરત ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. સરકારે અને બેંકના મેનેજમેન્ટના કારણે ખેડૂતોને રિફંડ વ્યાજ ન મળ્યું હોવાનો તર્ક કિસાન સંગઠન અને આમ આદમી પાર્ટીના આગેવાનોએ આજે થરાદ નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપી વ્યાજ પરત કરવાની માંગ કરી છે. આજે વાવ થરાદ અને સુઈગામ તાલુકાના ખેડૂતો વતી આમ આદમી પાર્ટી કિસાન મોરચા વતી થરાદ નાયબ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું. જે રાષ્ટ્રીયકૃત બેંકો છે એમણે 3 લાખ સુધીની 0% વ્યાજથી જે લોન આપવામાં આવેલી હતી તેની અંદર ખેડૂતો પાસેથી વ્યાજ વસૂલી કરવામાં આવ્યું છે અને તે વ્યાજ હજી સુધી પરત કરવામાં આવ્યું નથી. તેને ધ્યાને રાખી અને આજે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે અને તાત્કાલિક ધોરણે આનો ખેડૂતોને ન્યાય મળે અને મુખ્યમંત્રી અને કૃષિમંત્રી સુધી પણ પત્ર લખી અને ખેડૂતો બનાસકાંઠાના હોય કે ગુજરાતના ખેડૂતોનું આજે વિરોધ પ્રદર્શન છે અને ખેડૂતો આવેદન પત્ર આપી અને તેમનું વ્યાજ જે પરત મોકલે છે અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે ન્યાય મળે એવી અમારી મીડિયાના માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે. ભારત જય કિસાન આજરોજ થરાદ પ્રાંત કચેરી ખાતે આમ આદમી પાર્ટી સંગઠન કિસાન સંગઠન દ્વારા તમામ વાવ થરાદ અને સુઈગામ તાલુકાના ખેડૂતો એકઠા થઈ અને જે આપણે ગુજરાત સરકારનો એક પરિપત્ર છે કે 3 લાખ સુધીની 0% વ્યાજે જે લોન આપવાની વાત થઈ એમાં માત્ર સહકારી બેંકો સિવાય રાષ્ટ્રીયકૃત બેંકો જે છે તે 0% વ્યાજનો લાભ આપતી નથી અને 7% સુધીનો વ્યાજ લેવામાં આવે છે અને તેમ છતાં રાષ્ટ્રીયકૃત બેંકોમાં જ્યારે આ પરિપત્ર વિશે વાત કરવામાં આવે તો સરકાર અને બેંકોનું મિસમેનેજમેન્ટ આગળ આવે છે અને એમાં અધિકારીઓ એમ કહેતા હોય છે કે તમને પાછળથી આ 7% લીધેલો ઇન્ટરેસ્ટ એ પરત મળી જશે પણ આજ દિવસ સુધી કોઈ રિફંડ મળેલું નથી અને આ જો રકમ ગણવામાં આવે તો જુદા જુદા ગુજરાત રાજ્યની અંદર જુદા જુદા 1500 કરોડ સુધીની રકમ આજ દિવસ સુધી ખેડૂતોને પરત મળી નથી. જે બાબતે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સાહેબશ્રીને અને એમાં એક નકલ અમે મુખ્યમંત્રીશ્રી માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય કૃષિમંત્રીશ્રીને પણ અમે જીમેલ દ્વારા મોકલવાના છીએ અને આજ રોજ કલેક્ટરશ્રીમાં તમામ ખેડૂતોએ ભેળા થઈ અને આવેદન પત્ર પાઠવ્યું. આમ આદમી પાર્ટી દ્વારા ડીસા પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું. સરકારની ખેડૂતોને 3 લાખ સુધીની પાક ધિરાણ લોન 0% વ્યાજે આપવાની જાહેરાત ખોખલી સાબિત થઈ છે ત્યારે આમ આદમી પાર્ટી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા કિસાન સંગઠનની આગેવાનીમાં ખેડૂતોની વ્યાજની રકમ ઝડપથી પરત આપવાની માંગ સાથે આજે 5 કલાકે નાયબ કલેક્ટર ડીસા મારફત મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી, પ્રદેશ સહમંત્રી વિજયભાઈ દવે, જિલ્લા પ્રમુખ ડોક્ટર રમેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ ખેંગારભાઈ પટેલ, સુભાષભાઈ ઠક્કર, કમલેશભાઈ, હાર્દિકભાઈ, રવિભાઈ વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા.
ખારિયા શિવશક્તિ માધ્યમિક વિદ્યાલયમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો. બનાસકાંઠા કાંકરેજ તાલુકાના ખારિયા શિવશક્તિ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયમાં ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ભાવિ કારકિર્દી પગથિયા સમાન માર્ચ 2022 ની SSC થતા HSC બોર્ડની પરીક્ષા આપવા માટે પ્રગતિ પંથ તરફ આગળ વધી રહ્યા છે. તેઓનું પરિણામ અતિ ઉત્તમ આવે તેમણે પ્રેરણા પ્રોત્સાહન અને શુભેચ્છા પાઠવવા માટે પ્રગતિપથ શુભેચ્છા વિદાય સમારોહ યોજવામાં આવેલ, જેમાં પધારેલ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું. દાતાશ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે આવનાર બોર્ડની પરીક્ષામાં 1-5 સુધી અવ્વલ નંબર લાવનાર વિદ્યાર્થીને ચાંદીનો સિક્કો, વોટર બેગ, રમત ગમત કીટો સહિત રોકડ રકમ ભેટ આપવાની જાહેરાત કરવામાં આવેલ. સંસ્થાના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી, તેઓ બહાર ગયા હોવાથી હાજર રહી શક્યા ન હતા. તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. વિદાય કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના સરપંચ કનુબા વાઘેલા, ડેપ્યુટી સરપંચ કનુજી ઠાકોર, માધ્યમિક શાળા આચાર્ય તનુબા વાઘેલા, પ્રાથમિક શાળા આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ, શાળાના મંત્રી અર્જનભાઈ દેસાઈ, કરશનભાઈ જોશી, વાલસંગ વાઘેલા, અભયસંગ વાઘેલા, તલસંગ વાઘેલા, અંદરસિંહ વાઘેલા, કાળુબા વાઘેલા, પાર્થ એજ્યુકેશન સુરેશજી ઠાકોર, બંને શાળાના આચાર્ય, શિક્ષકગણ, ટ્રસ્ટીગણ, સમસ્ત ગામના યુવાનો, વડીલો, આગેવાનો, વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. નમસ્કાર. શિક્ષણ કે ક્ષેત્ર મે ધાનેરા શહેર કે છાત્રો કો જિસને દિયા નયા આયામ, उस रॉयल स्कूल ऑफ साइंस के कुछ पहलुओं से चलो अवगत करते हैं. रॉयल स्कूल की सुबह कुछ ऐसी होती है जहां प्रकृति अपने वरदानों से भर देती है, विद्यार्थियों में भर जाती है जोश कुछ अच्छे कर गुजरने की. जब सूरज की पहली किरण इन्हें हौसला देती है, रॉयल स्कूल की सुबह कुछ ऐसी होती है. ગાતે દિલ મિલા
एडमिशन्स ओपन फॉर प्ले क्लास टू 12 साइंस गुजराती एंड इंग्लिश मीडियम कॉन्टैक्ट नंबर 02-748-222-530 रॉयल स्कूल ऑफ साइंस धानेरा। मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल नेतृत्व वाली राज्य सरकार ने खेडूत हित लक्षी नीतिओ अने कृषि वैज्ञानिकों मार्गदर्शन थी जिला मा बागायती पाकों खूब झड़पथी विकास थई रह्यो छे। जेमा दाडम पपैया खारेक बटाटा जीरु वरियाली तरबूज अने सक्करटेटीना वावेतर विस्तार मा नोंधपात्र वधारो छे। बनासकांठा जिला मा चालू वर्षे 2600 हेक्टर विस्तार मा तरबूज अने 3700 हेक्टर विस्तार मा सक्करटेटीनु वावेतर मळी कुल 6000 हेक्टर थी वधु विस्तार मा तरबूज अने सक्करटेटीनु वावेतर थयु छे। जेमा डीसा अने दांतीवाड़ा तालुको तरबूज अने सक्करटेटीना वावेतर मा सौथी मुखरे छे। खेडूतोनी आवक बमणी करवाना वडाप्रधान नरेन्द्र भाई मोदीना आह्वानना पगले जिल्लाना घणा खेडूतो सखत मेहनत अने आधुनिक खेतीना माध्यमथी आर्थिक रीते सद्धर बनी रह्या छे। डीसा तालुकाना पमरू गामना खेडूत सहदेवभाई जीवराजभाई चौधरीए उनाळानी सीजनने ध्यानमां राखीने 4.5 વીઘા જમીનમાં તરબૂચ અને સક્કરટેટીનું વાવેતર કર્યું છે। તેમણે કહ્યું કે મારી પાસે કુલ 15 વીઘા જમીન છે, જેમાં અમે વર્ષોથી પરંપરાગત રીતે એરંડા, રાયડો, બાજરી અને તમાકુની ખેતી કરતા હતા, પરંતુ હવે સમય બદલાયો છે। પાણીના તળપણ દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા છે, એની સામે ઓછા સમયમાં ઓછા ખર્ચથી વધુ આવક કેવી રીતે મેળવી શકાય
તેના વિશે ખેડૂતો વિચારતા થયા છે। પાણીનો બગાડ અટકે અને ઓછા પાણીએ વધુ ઉત્પાદન મેળવવા માટે ટપક અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ। ખેડૂત સદેભાઈએ કહ્યું કે એક ભણેલો વ્યક્તિ સમગ્ર કુટુંબને તારે છે, એમ અમારા ગામના ખેડૂત પુત્ર અને ભણી ગણીને ખેતીવાડી ખાતામાં અધિકારી બનેલા માધેભાઈ ચૌધરીએ અમને સરકારની બાગાયતી ખાતાની યોજનાઓ અને તરબૂચટેટીની ખેતી અંગે માર્ગદર્શન આપતા આ વર્ષે 4.5 વીઘામાં પ્લાસ્ટિક મલ્ચિંગ અને ટપક પદ્ધતિથી તરબૂચ અને સક્કરટેટીનું વાવેતર કર્યું છે, જેમાં આંતરપાક અને મરચાનું પણ વાવેતર કર્યું છે। ખેતીવાડી ખાતા આ અધિકારી માધેભાઈ જ્યારે પણ ગામમાં આવે ત્યારે ખેડૂતોના ખેતરો ખૂંતા હોય છે અને તેઓ ખેડૂતોને બાગાયતી ખેતી, બિયારણ અને ઓછા પાણીએ વધુ આવક કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપતા હોય છે। તેમના માર્ગદર્શનથી આજે અમારા ગામના ઘણા ખેડૂતો દાડમ, મરચા, તરબૂચ અને ટેટીનું વાવેતર કરતા થયા છે। આ પાકો દ્વારા ઓફસીઝનમાં પણ સારી આવક મેળવી શકાય છે। તેમણે કહ્યું કે તરબૂચ અને સક્કરટેટીના વાવેતર માટે ₹1,00,000થી વધુનો ખર્ચ થયો છે, તેવા વેલાઓ ઉપર પાક સારો બેસતા આ વર્ષે 3-4 લાખની આવક થવાની ધારણા છે। ખેતીમાં ઉત્પાદન ખર્ચ ઘટે અને આવક વધે તો ખેડૂતોની સુખ સમૃદ્ધિ અને આવકમાં વધારો થાય છે। એથી 2-2.5 મહિનાના ઓછા સમયમાં ઓછા ખર્ચે બાગાયતી ખેતીમાં સારી આવક મેળવી શકાય છે। બજાર વ્યવસ્થાને ધ્યાનમાં રાખી આયોજનપૂર્વક ખેતી કરવામાં આવે તો બાગાયતી પાકો દ્વારા ખેડૂતો સારી આવક મેળવી શકે છે। ડીસા તાલુકા વિકાસ અધિકારી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। 2 નવેમ્બરના રોજ તાલુકા વિકાસ અધિકારી BD સોલંકી પર દારૂ પીતેલી હાલતમાં ફરજ બજાવતા હોવાનો વિદ્યાર્થીએ આક્ષેપ કર્યો હતો, જે બાદ પોલીસે જાણવાજોગ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી। FSL ના રિપોર્ટમાં બ્લડ સેમ્પલ આલ્કોહોલની માત્રા 0.079 આવતા તાલુકા વિકાસ અધિકારી સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ। સરકાર તરફે ડીસા ઉત્તર શહેર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી। સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા બનાસ નદી પુલ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, એક આશાસ્પદ યુવકનું મોત થતા અરેરાટી મચી। દીવ દર